નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામ ના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાવરકુંડલાથી. સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન દ્વારા જીઆઈડીસી માટેની સાવરકુંડલાના તમામ ઉદ્યોગોકારો સાથે મળીને જીઆઈડીસીની માંગણી માટે લુહાર જ્ઞાતિવાડીની અંદર સાવરકુંડલામાં તમામ ઉદ્યોગકારો, જેમાં કાંટા ઉદ્યોગ, દવા ઉદ્યોગ, એગ્રીકલ્ચર, હેન્ડીક્રાફ્ટ, ઓઇલ મિલ્ક ઉદ્યોગ, ઘાટબાર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, હીરા ઉદ્યોગની માંડીને નાનામાં નાના કારખાનેદારોએ એક સાથે એક નહીં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ મશરુ, મહામંત્રી ચંદ્રકાંતભાઈ ભરખડા તેમજ સાવરકુંડલાના લોકસેવક ચંદ્રેશભાઈ રવાણી, તેમના પિતા શ્રી નવીનચંદ્ર રવાણી સાહેબ અને સાંસદ રતકેલાને યાદ કરી એક એવું વક્તવ્ય આપ્યું કે સરકાર ધારે તે કરી શકે, માત્ર મૃત્યુ પામેલ વ્યક્તિને ઊભા ન કરી શકે. આ જીઆઈડીસી સાવરકુંડલાને શા માટે નથી આપી રહ્યા તે વાતનો ખ્યાલ નથી આવતો. આજે આ તમારું સંગઠન જોઈને હવે કદાચ સરકારના કાન સાંભળતા થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ સાંસદ નારાયણભાઈ કાછડિયાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશનને શુભેચ્છા પાઠવી અને બાહેધરી આપેલ હતી કે જ્યાં મારી જરૂર પડે ત્યાં હું આપણી સાથે છું. સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત આ મિટિંગમાં ટેલિફોનિક ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં હું હંમેશા સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન સાથે છું. આ કાર્યક્રમને બિરદાવવા મહાનુભાવોમાં સુરેશભાઈ પાનસુરિયા, રાજુભાઈ દોશી, લુહાર જ્ઞાતિના પ્રમુખ શ્રી અમુભાઈ વાળા, સંદીપભાઈ ભટ્ટ, વસંતભાઈ જાની, આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન સ્થાપક ઘનશ્યામ મશરુ તેમજ કેતનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ મકવાણા, હાર્દિકભાઈ ચુડાસમા, અનિલ ગોસાઈ, નિકુલભાઈ ચુડાસમા, મિતેશ ગઢિયા, મુકેશભાઈ મકવાણા, ગોપાલભાઈ ચુડાસમા, વિશાલભાઈ ગેડિયા, કેતનભાઈ ડોડિયા, મનસુખભાઈ કાચા, કાનાભાઈ ડોડિયા બધા મિત્રો સાથે રહી કાર્યક્રમને વેઝ આપ્યો હતો. આ મિટિંગ પૂર્ણ થયા બાદ આવેલા મહેમાનોએ ભોજન સાથે લીધું હતું. સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન વતી ઘનશ્યામભાઈ મશરુએ આવેલ સૌને આભાર વ્યક્ત કર્યો હતો અને જરૂર પડે ત્યાં જીઆઈડીસી માટે ઉગ્ર આંદોલનની તૈયારી પણ બતાવી હતી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ.